અરવલ્લીના મેઘરજના અંતિયારે એવા અજુના બાઠીવાડા ગામે પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને મજૂરવશ કાદવવાળા રસ્તે અભ્યાસ માટે જવા મજબૂર થવું પડ્યું છે. તંત્ર દ્વારા એક તરફ ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધા પહોંચી હોવાના દાવા કરવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના આંતરિયા રેવા મેઘરજ તાલુકાના આજુના બાઠીવાડા ગામે ભગતફળિયા વિસ્તારમાં આઝાદી પછી ક્યારેય પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત થઈ નથી. આ રસ્તો હાલ પણ કાદવ કીચડથી ખદબદે પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે, ત્યારે લોકોએ આવી ગંદકીવાળા રસ્તે પસાર થવું પડે છે. સૌથી વધારે દયનીય પરિસ્થિતિ તો વિદ્યાર્થીઓની છે. આવતીકાલનું ઉજળું ભવિષ્ય એવા નાના વિદ્યાર્થીઓને પણ મજબૂરીવશ આવા કીચડવાળા રસ્તે અભ્યાસ માટે જવું પડે છે. આ રસ્તે પુષ્કળ પ્રમાણમાં ગંદકી અને મચ્છરોનું સામ્રાજ્ય છે, જ્યારે આવા અન્ય કોઈ રસ્તાનો વિકલ્પ ન હોવાથી આવા ખરાબ રસ્તે નાના ભૂલકાઓને જવું પડે છે. સ્થાનિકો અને વાલીઓએ પણ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી નથી. પરિણામે હાલ આવા પાણીજન્ય મચ્છરોના ઉપદ્રવમાં થઈને વિદ્યાર્થીઓને દયનીય હાલતમાં અભ્યાસ માટે જવું પડે છે. બહુ નાના વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં વાલીઓ બેસાડીને શાળાએ મૂકવા જાય છે. શું આ રીતે ભણશે ગુજરાત? ત્યારે ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે સુવિધા સફર ભણતર માટે અજુના બાઠીવાડા ગામનો રસ્તો પાક્કો બને એવી માંગ છે. જયદીપ ભાટિયા, જટેશ ટીવી, મેઘરજ. આ લગભગ 30 વર્ષ તો મને થયા, ત્યારથી તો હું આ નાળીઓ આવનાવો જોઉં છું. અને અમારા લગભગ આ બાજુ જે નાળિયાના ઉપર છે 40 ઘરોની વસ્તી છે. 40 ઘરોની વસ્તીમાં ઓછામાં ઓછા અમારા 40-50 બાળકો આ જ નાળિયા ઉપર વિદ્યાર્થી શાળામાં જાય છે. તો આમ ફરીને જાય તો લગભગ 5 કિલોમીટર ફરીને જાય, સીધા જાય તો 2 કિલોમીટરમાં જતા રહે. તો આ નાળિયું અમારું આજ સુધી થયું નથી. લગભગ અમે દર વર્ષે આ નાળિયાની અમે લેખિતમાં આપીએ છીએ, ઉપર જિલ્લા સદસ્યમાં અમે જાણ કરીએ છીએ, તેમ છતાં અમારું નાળિયું થતું નથી. અને જે કદાચ ઉનાળામાં અને શિયાળામાં તો ચાલી શકીએ છીએ કોઈ પણ રીતે, પણ ચોમાસાનો દિવસ આવે ત્યારે અમારા આ નાળિયાનો અમને બહુ મતલબ બહુ ત્રાસ છે. ઘાસના બારા લાવાય કોઈ પણ રીતે, અમારે ઇમરજન્સી અમારે ડિલિવરીનો કેસ હોય, ડિલિવરીનો કેસમાં અમારે જવું તો 1 કિલોમીટર બહાર કોઈ પણ રીતે અમારે કેસ હાથથી પકડીને બહાર કાઢવો પડે છે. ઇમરજન્સી હવે ડિલિવરી તો કાઢીએ કે અમારે ભેંસની ડિલિવરી કરાવવાની હોય તો આખી ભેંસ તો અમારા રોડ ઉપરથી બહાર કાઢવાની હોય છે બરાબર. એટલે અમારા આ નાળિયાનું બહુ પેલું હશે, એટલે કોઈ પણ રીતે અમારું આટલું નાળિયું થવું જોઈશે. રોડ થશે તો વોટ મળશે, રોડ ના થાય તો વોટ મળશે નહીં.